नमस्कार, श्री केशव केड़वनी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर मेहमदावा थी हूँ डॉक्टर नीरव शाह। अपने आज धोरण 10 वर्ष 19 गणित विषय प्रकरण 6 त्रिकोण विषय अभ्यास करीशू। त्रिकोण प्रकरण में आप तीजा नंबर टॉपिक त्रिकोणनी संग्रूपता, त्रिकोणनी संग्रूपता में प्रमेय 6.1 एनो आपणे अभ्यास कर्यो। हवे 6.1 नु प्रतिप्रमेय एनो आपणे अभ्यास करीशुं। अने 6.1 नो अभ्यास करवा माटे जे प्रवृत्ति आपणे करवानी हती એ પ્રવૃત્તિ આપણે કરી અને પ્રવૃત્તિ પરથી આપણને એવો ખ્યાલ આવ્યો કે એક જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનો સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો એ ત્રીજી બાજુને સમાંતર હોય એવો આપણને ખ્યાલ આવ્યો, બરાબર। તો આ તારણ આપણે કાઢ્યું કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર હોય। હવે કે છે તમે આ પ્રવૃત્તિનો કોઈ અલગ અલગ માપનો ખૂણો, કોઈ અલગ માપનો ખૂણો એક્સ એ વાય, એક્સ એ વાય એ દોરી અને તેના ભુજ, ભુજ એટલે કચ્છ ભુજ નહીં, ભુજ એટલે બાજુ, એ એક્સ અને એ વાય પર ગમે તેટલા સમાન ભાગ પાડીને પુનરાવર્તન કરો। અહીં આપણે બી વન થી બી સુધીનું એટલે બી વન બી ટુ બી થ્રી બી ફોર અને બી એવા આપણે 5 ભાગ પાડ્યા। હવે એમ કે છે કે અહીંયા તમે 5 ની જગ્યાએ 25 પણ સરખા ભાગ પાડો અને એનું પુનરાવર્તન કરો તો પણ સેમ રહેશે, કોઈ ફેર પડશે નહીં અને દરેક વખતે તમને સમાન પરિણામ મળશે। તો આથી આપણે નીચેનું પ્રમેય મળશે અને એ પ્રમેય 6.1 નું પ્રતીક છે, 6.1 નું પ્રતીક। તો પ્રમેય 6.2, બરાબર, પ્રમેય 6.2 એનું વિધાન શું છે તો કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય। આપણો પ્રમેય શું હતો, જો કોઈ ત્રિકોણને કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, બરાબર, તો એ બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે, બરાબર। અહીંયા શું કહે છે કે કોઈ એક રેખા બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં જો વિભાજન કરતી હોય તો એ ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે પહેલા કરતા ઊંધું એવું આપણે કહી શકાય, બરાબર। તો હવે અહીંયા આ પ્રમેય સાબિત કરવા માટે કોઈ રેખા DE એવી લો કે જેથી AD/DB બરાબર AE/AC થાય, બરાબર। અને ધારો કે DE એ BC ને સમાંતર નથી એવું તમારે કરવાનું છે। જુઓ આકૃતિ 6.16। હવે અહીંયા કહે છે સમાંતર નથી એવું તમારે ધારવાનું છે, તો સમાંતર હોય તો બે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સમાંતર હોય, પણ સમાંતર ના હોય તો સમાન ગુણોત્તરમાં વિભાજન કરશે તો કે ના। એટલે અહીંયા શું કહે છે, અનિષ્ટાપત્તિની રીત ઊંધું ધારવાનું અને સીધું કરવા। માનો કે આને આપણે એવું કહીએ કે ભાઈ આ છોકરો છે એવું આપણે ધારી લઈએ છે અને એ છોકરો નથી એવું આપણે સાબિત કરીએ, બરાબર। તો ઊંધું ધાર્યું ને,
એ છોકરો છે એવું આપણે ધાર્યું, એટલે ઊંધું ધાર્યું એવું કહેવાય ને. અરે હું આની વાત કરું છું, તમે એની સામે ના જુઓ. તો હવે કે છે, જો DE એ BC ને સમાંતર ન હોય તો D માંથી BC ને સમાંતર રેખા DE' દોરો, અને એ સમાંતર રેખા દોર્યા પછી તમને AD અપન DB બરાબર AE' અપન E' C આવું મળે છે. આવું કેમ મળ્યું? તો કે પ્રમેય 6.1 બરાબર. તો હવે આ જે આપણને મળ્યું બરાબર, તો તમે હવે ઉપર જુઓ તો કે AD અપન DB બરાબર પણ AE અપન EC છે, અને AD અપન DB બરાબર AE' છેદમાં E' C. એટલે આ AD અપન DB બરાબર આ બે છે, તો આ બે સરખા, આ આની બેનપણી, આ આની બેનપણી, તો આ બે કોણ થઈ? એકબીજાની બેનપણી થઈ. તો તમે એવું લખી શકો કે AE અપન EC બરાબર AE' અપન E' C. આવું તમે લખી શકો, લખી શકો બરાબર. સ્ટેપ નંબર 3. હવે ઉપરના પરિણામમાં બંને બાજુ એક ઉમેરતા, ઉપરના પરિણામમાં બંને બાજુ એક ઉમેરતા જોઈ શકાય કે E અને E' એક જ હોવા જોઈએ. કેમ એક જ હોવા જોઈએ? તો બંને એક હોય બરાબર, સરખા હોય તો જ એ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે અને પેલાને સમાંતર હોય બરાબર. હવે કે છે કે જેમાં ઉપરના પ્રમેયોનો, ઉપરના પ્રમેય એટલે 6.1 અને 6.2 નો ઉપયોગ થતો હોય તેવા કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1. હવે અહીંયા તમને એવું ખ્યાલ આવી જશે કે તમારે 6.2 જે છે એની સાબિતી આપવાની નથી, 6.2 ની સાબિતી આપવાની નથી, પણ એની સમજ જે છે એ તમને આ પ્રવૃત્તિ દ્વારા મળે છે. તો એની સમજ, એ વિધાન પછી જો તમારે લખવું હોય તો એની સમજ લખવી પડે બરાબર, અને નહીં તો એકલું વિધાન આપણે રાખવાનું, કારણ કે આપણે એ વિધાન સાથે કામ છે, બીજા કોઈ સાથે કામ નથી. ઉદાહરણ 1, એની રકમ છે, જો એક રેખા, જો કોઈ એક રેખા ત્રિકોણ ABCની બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે તથા તે BC ને સમાંતર છે, એટલે બે બાજુઓને છેદે છે અને ત્રીજી બાજુને સમાંતર છે, આવું તમને આપેલું છે, તો કે છે સાબિત કરો AD અપન AB બરાબર AE અપન AC. જુઓ આકૃતિ 6.13 ની આકૃતિ તમને અહીંયા જુઓ કીધું છે ને, આકૃતિમાં જુઓ કીધું ને, એટલે આકૃતિમાં જુઓ પડી છે એવું કહેવાય ના, તો આકૃતિ આપેલી છે. જુઓ એટલે તમને આપેલી, એટલે તમને પરીક્ષામાં આપેલી હશે, આકૃતિ આપેલી હશે બરાબર. ઉકેલ, ઉકેલમાં આપણે સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. હવે આકૃતિ આપેલી છે તો શું છે? આકૃતિમાં તમને બતાવ્યું છે DE સમાંતર BC, DE સમાંતર BC આપેલ છે. ક્યાં આપેલ છે? તો કે પક્ષમાં. ક્યાં આપેલ છે? પક્ષમાં. પક્ષમાં એટલે પક્ષ એટલે આપણે અહીંયા રકમમાં, રકમમાં આપેલ છે. તો આ બે સમાંતર હોય તો પ્રમેય 6.1 પરથી શું થાય? તો કે બંનેની બાજુઓનો ગુણોત્તર સમાન થાય બરાબર. જે બે બાજુઓને છેદે છે એનો ગુણોત્તર સમાન થાય, તો એ બાજુઓનું માપ, ABનું બાજુઓનું માપ તો એનો ગુણોત્તર AD અપન DB, અને AC ની બાજુઓનું માપ તો AE અપન
अपन ईसी बराबर आवु आपणे केम लख्यु तो के प्रमेय 6.1 पर थी। हवे दरेक वखते हूँ तमने एम पूछीश अने तमारे कहेवानुं छे के प्रमेय 6.1 शुं छे तो तमारे एवुं कहेवानुं के 6.1 प्रमेय शुं छे तो के समप्रमाणतानुं मूलभूत प्रमेय अथवा थेल्सनुं प्रमेय अथवा हरिदीदीनो प्रमेय छे बराबर। हवे एम के छे के आ बे बाजुओनुं जे करे छे एवी ज रीते तो बीजी कई बे बाजुओनो गुणोत्तर समान थाय तो के डीबी अपन एडी डीबी अपन एडी अने ईसी अपन एई आ शुं थयुं तमारुं व्यस्त प्रमाण व्यस्त प्रमाण एटले आपणे एने ऊंधुं करी दीधुं बराबर। हवे शुं के छे એટલે આ વ્યસ્ત પ્રમાણ એટલે શું તો વ્યસ્ત પ્રમાણ એટલે તમારો પ્રમેય 6.2 પ્રમેય 6.1 નું વ્યસ્ત વ્યસ્ત એટલે પ્રતિ તો 6.2 હવે એમાં જુઓ પ્રમેય 6.2 ની જે સમજૂતી આપેલી ને ઉપરના પરિણામમાં એક ઉમેરો બંને બાજુએ તો બંને બાજુ एक उमेरता अब बनने बाजू एक उमेरता शू कराय तो अब तमे जुओ के बनने बाजू एक उमेरता शू थसे तो तमारे यहाँ बाजू मा करवानु थसे शू थसे तो के बनने बाजू एक उमेरें तो पछी शू कराय खबर है लसा लेवो पड़े लईशु लसा है लईशु केवी रीते કેવી રીતે હું તમને બતાવું લસાઅ લેતા લસાઅ લેતા હવે આના પછી લસાઅ લેવાનો છે તો લસાઅ લઈશું તો શું થશે આ તમારે એડી અહીંયા ઉપર ગુણાશે એડી અહીંયા ઉપર ગુણાશે અને આ એઈ અહીંયા ઉપર ગુણાશે અને આખાના છેદમાં એડી ને એવું આવી જશે બરાબર તો અહીંયા શું થશે ડીબી વત્તા એડી અને આખાના છેદમાં શું થઈ જશે એડી બરાબર ઈસી વત્તા એઈ આખાના છેદમાં એઈ। હવે તમે અહીંયા આગળ પેલો નિયમ આપણો લાગુ પડે ને બી ડેશ ડી ડેશ એ બી ડેશ ડી ડેશ એ બરાબર તો ડીબી વત્તા એડી બરાબર એબી હા એવી જ રીતે ઈ ડેશ અરે સી ડેશ ઈ ડેશ એ તો ઈસી વત્તા એઈ બરાબર એસી બરાબર તો અહીંયા આના પછી આ એબી કેમનું થયું તો એબી એટલે આ બેના ભાગ આ બેનો સરવાળો એડી અને ડીબી નો સરવાળો તો એ બંને શું થયું એબી અને ઈસી અને એઈ નો સરવાળો આનો ને આનો બેનો સરવાળો તો એ શું થયો એસી અને હવે એના આખાના છેદમાં તો એડી અને એઈ છે જ એટલે એબી કેમના આવી ગયા એ આપણને ખબર પડે। આવું કેમ કરતા હતા ખબર છે તો નવમા ધોરણમાં આપણે આવું કરતા હતા ત્રિકોણમાં એક એક રેખા પર બિંદુ બતાવતા હતા એબી રેખા પર સી બિંદુ તો એસી વત્તા સીબી બરાબર એબી બરાબર એ ડેશ સી ડેશ બી બરાબર આવી રીતે આપણે કરતા હતા એટલા માટે। હવે જો તમે ક્રોસ ગુણાકાર કરો
गुणाकार तो एडी ने ऊपर लई जाओ एसी ने नीचे लाओ एवी रीते एबी ने नीचे लई जाओ अने एई ने ऊपर लई जाओ एटले आ शू थयुं आपणुं 6.1 प्रमाणे ने आ एनुं शू थयुं व्यस्त प्रमाण व्यस्त प्रमाण तो व्यस्त प्रमाण में शू थशे एडी अपन एबी बराबर एई अपन एसी बराबर तो आ आपणुं उदाहरण एक कम्प्लीट थयुं હવે આપણું ઉદાહરણ બે બરાબર ઉદાહરણ બે ની રકમ છે સમલંબ ચતુષ્કોણ સમલંબ સમલંબ કે એટલે લંબ 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 એટલે હા કારણ કે અહીંયાથી જુઓ તમે આ અહીંયા આગળ આમ ડોટેડ લાઈન થી આમ જોડી દો ને તો એ લંબ થાય અને કાટખૂણો બનાવે એટલે સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર ડીસી છે એબી સમાંતર ડીસી છે બરાબર પછી કે છે નંબર બી બિંદુ ઈ અને એફ બિંદુ ઈ અને એફ અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ એડી અને બીસી પર આવેલા છે કે જેથી ઈએફ સમાંતર એબી થાય આ ઈએફ એ એબી ને સમાંતર હોય અને અહીંયા આગળ કીધું છે કે જુઓ આકૃતિ 6.14 એટલે શું થયું આકૃતિ આપેલી છે પોઈન્ટ સી સાબિત કરો કે એઈ अपॉन ईडी बराबर बीएफ अपॉन एफसी એટલે આ બાજુઓનો ગુણોત્તર ડાબી બાજુઓનો ગુણોત્તર બરાબર જમણી બાજુઓના વિભાજનનો ગુણોત્તર બરાબર આ આપણે સાબિત કરવાનું છે સ્ટેપ નંબર 1 માં આપણે શું કહીશું આકૃતિ દોરો એટલે આકૃતિ આપેલ છે સ્ટેપ નંબર 2 માં શું કહીશું આ ઈએફ ને EF ને G માં છેદતી રેખા AC દોરો EF ને G માં છેદતી રેખા AC દોરો એટલે કે જુઓ આકૃતિ 6.15 તો આ જે G માં છેદતી તો આ AC શું થયો AC એ વિકર્ણ થયો શું થયો વિકર્ણ એસી શું થયો વિકર્ણ હવે સ્ટેપ નંબર 3 એબી સમાંતર ડીસી એબી સમાંતર ડીસી અને ઈએફ સમાંતર આ ઈએફ જે છે એ સમાંતર એબી આવું આપેલું છે બરાબર તો આપેલું છે તો શું છે એના કારણે તો સ્ટેપ નંબર 4 તેથી EF બરાબર DC EF સમાંતર DC થાય કારણ કે કોઈ એક રેખાને સમાંતર બધી જ રેખાઓ પરસ્પર સમાન હોય એટલે અહીંયા આગળ પાછું પેલું થયું આ આનો ભયબંધ આ આનો ભયબંધ તો બંને પેલા બે કોણ થયા ભયબંધ બરાબર AB છે એ નીચેની DC ને સમાંતર છે સૌથી ઉપરની AB રેખા એ નીચેની DC ને સમાંતર છે પછી કહે છે વચ્ચેની ઈએફ જે છે ને એ એબી ને સમાંતર છે તો આ ઈએફ આ ડીસી ને પણ સમાંતર કહેવાય કે ના કહેવાય તો કે કહેવાય બરાબર તો કે હવે સ્ટેપ નંબર 5 હવે તમને ત્રિકોણ એડીસી મળે છે એડીસી એટલે આ બાજુનો ત્રિકોણ બરાબર તો અહીંયા એ ત્રિકોણને હું થોડાક હાઇલાઇટ એટલે આછી પેનથી એડીસી એ કરી દઈશ બરાબર આછી પેનથી એક ત્રિકોણ બનાવી દઈશ તો ત્રિકોણ મને મળે છે અને આ ત્રિકોણ ચતુષ્કોણનો ત્રિકોણ કેવી રીતે થયો તો સૌથી પહેલો જે વિકર્ણ દોર્યો ને એના કારણે તો ત્રિકોણ એડીસી એની અંદર ઈજી ઈજી સમાંતર એટલે આ ઈજી બાજુ જે છે એ સમાંતર ડીસી છે કારણ કે ઈએફ સમાંતર આ ઈએફ પણ શું છે ડીસી ને સમાંતર છે એટલા માટે
હવે આ રીતે આ ત્રિકોણ માટે જો વાત કરીએ તો પ્રમેય 6.1 પ્રમાણે AE છેદમાં ED બરાબર AG છેદમાં GC આ રીતનો તમારો ગુણોત્તર બાજુઓનો સમપ્રમાણમાં આવે નંબર 6 હવે એવી જ રીતે તમારું બીજું ત્રિકોણ એટલે CAB તો આ CAB ને બરાબર આ CAB ને હું આ રીતે બીજી રીતે બતાવીશ તો એ બીજા પ્રકારનો ત્રિકોણ થયો બરાબર તો ત્રિકોણ CAB માટે શું કહી શકાશે તો હવે આ ત્રિકોણને ઊંધો કરી દેવાનો આ ત્રિકોણને આપણે આમ ઊંધો કરી દેવાનો અને એ રીતે જોવાનું તો કે CG છેદમાં AG CG અને AG અને બીજી બાજુ શું છે તો કે CF અને BF CF અને BF બરાબર CF એટલે શું CF એટલે કઝિન ફ્રેન્ડ અને BF એટલે બોયફ્રેન્ડ નહીં હવે અહીંયા કોઈ કઝિન ને બોયફ્રેન્ડ ની વાત નહીં કરવાની અહીંયા આગળ તો આ બિંદુ છે આ F અને C આ બધા કોણ છે બિંદુ છે અને એ બિંદુને જોડતો કોણ છે રેખાખંડ બરાબર હવે એટલે આ જે મળ્યું એનું વ્યસ્ત પ્રમાણ એટલે તમને AG અપન GC બરાબર BF અપન FC આ પરિણામ 2 મળે છે આ પરિણામ 2 આપણને વ્યસ્ત પ્રમાણ મળ્યું ને તો એ કોના લીધે મળ્યું તમને પ્રમેય 6.2 બરાબર તો 2 સ્ટેપ નંબર 7 તેથી પરિણામ 1 અને 2 પરથી તમે કહી શકો કે AE અપન ED બરાબર BF અપન FC કેમ આવું થયું ભાઈ હે તો કે જો પરિણામ 1 માં હવે હું અહીંયા લખું છું પરિણામ 1 શું છે તો કે AE અપન ED એના બરાબર શું છે AG અપન GC અને એના બરાબર પરિણામ B શું છે પરિણામ 2 CG અપન AG હવે તમે જુઓ કે આ અને બરાબર હોય તો આ અને આ એ બંને પણ કેવા કહેવાય બરાબર જ કહેવાય ને હે હા આ આનો ભાઈ બન આ આનો ભાઈ બન આ આનો ભાઈ બન તો આ બે કોણ થયા ભાઈ બન ભાઈ બન જ થયા ને બન ભાઈ બન થયા હા બરાબર ચલો ઉદાહરણ 3 તો આપણે જે સાબિત કરવાનું હતું અહીંયા સાબિત થઈ ગયું ઉદાહરણ 3 આકૃતિ 6.16 માં આકૃતિ 6.16 એટલે આકૃતિ આપેલ છે આકૃતિ 6.16 માં PS છેદમાં SQ બરાબર PT છેદમાં TR આકૃતિમાં જોવાનું ગુણોત્તર ક્યાંથી ક્યાં જાય છે PS એટલે ઉપરનો ભાગ અને એના છેદમાં SQ બરાબર અને આ બાજુ PT ને એના છેદમાં TR આ બંનેનો ગુણોત્તર હોય અને બીજું શું એ ગુણોત્તર બરાબર હોય અને ખૂણો PST ખૂણો હા અને તમારો PRQ ખૂણો એટલે આ સામસામેનો ખૂણો એક સરખા હોય હવે આ S અને R આ બંને ખૂણા કેવા કહેવાશે એકબીજાના શું કહેવાશે શું કહેવાય છે
અહીંયા આલેલું છે જો શું છે સમજવી વાત માથું દારું અનુકોણ કહેવાશે બરાબર સી તો સાબિત કરો કે ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કેવો ત્રિકોણ ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ જેની બે બાજુઓ સરખી હોય એવો હા તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે સ્ટેપ નંબર 2 અહીં આપેલ છે કે PS છેદમાં SQ બરાબર PT અપન TR હવે આ બે જો બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો એ બાજુઓ એકબીજાને સમાંતર એટલે છેદક રેખા એ ત્રીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુ એટલે કઈ છે આ ST એ QR ને સમાંતર હોય બાજુઓ સમાંતર તો એટલે બાજુઓ ગુણોત્તર સરખો તો ત્રીજી બાજુને સમાંતર આવું કોણે કીધું પ્રમેય 6.2 તો પ્રમેય 6.2 શું કહે છે જો ગોળો એ રેખા ત્રિકોણની બે બાજુ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય બરાબર અને એના કારણે શું થશે તો કે ખૂણો PST છે ને અને ખૂણો PQR એ બંને એકબીજાના કોણ થશે અનુકોણ તો આ અનુકોણ તો કે દેવ અને પાઠના પપ્પા એવું ને અનુકોણ એટલે આ એ અનુની વાત નહીં કરતા અહીંયા અનુકોણ એટલે અનુ નામના ખૂણાની વાત કરીએ છે તો ભાઈ અનુકોણની વ્યાખ્યા આલો કઈથી લાવવાની નવરા છે તો કશો વાંધો નહીં જાઓ ધોરણ 9 અનુકોણની વ્યાખ્યા લઈને અહીં લખી નાખવાની બરાબર ના લખે એની એની બાપના સમ બરાબર સ્ટેપ નંબર 3 એવું પણ આપેલ છે કે આ ખૂણો PST છે ને અને ખૂણો PRQ એ બંને સમાન છે બરાબર પરિણામ 2 તો આ બે જણા પરિણામ 1 અને 2 પરથી તમે કહી શકો કે જો PST અને PQR સમાન હોય PST અને PRQ સમાન હોય તો પછી આ PQR અને PRQ અને PQR એ બંને પણ કેવા થાય સમાન થાય આનો ભાઈબંધ આનો ભાઈબંધ તો આ બે કોણ થયા ભાઈબંધ બરાબર એવું છે આમાં તો હવે જો એ બે ખૂણા સમાન હોય એટલે PRQ એટલે આ બાજુનો ખૂણો R અને PQR એટલે આ બાજુનો ખૂણો Q બરાબર એ બંને ખૂણા જો સમાન હોય તો ખૂણાની સામેની બાજુ સરખી હોય આવી એક પૂર્વધારણા આપણે ભણેલા છે તો એના આધાર ઉપર આપણે કહી શકીએ PQ બરાબર PR અને બે બાજુઓ સરખી હોય એવા ત્રિકોણને આપણે શું કહીએ છે ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું આપણે કહીએ છે બરાબર તો આવું કેવું જોઈએ તો કેવું જોઈએ બરાબર તો અહીંયા આપણે ધોરણ 9 માંથી ને 10 માંથી એટલે જ્યારે 9 માં ભણતા હતા ત્યારે ગુરુજી કઈ કઈ મરી જતા હતા હે કે આવું કરો આવું કરો આવું કરો આવું કરો પણ કોણ કરે કોઈ ના કરે તો હવે એ 9માં પાછું ભણવા જવાનું ને એમાંથી જરૂરી ટોપિક બધું લેવાની જરૂર નથી પણ જરૂરી ટોપિક એ લઈ લેવાના છે નમસ્તે આના પછી આપણે 6.2 કરીશું